સુપ્રભાત્રમ વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં આપણે રણ અને પર્વતીય વિસ્તાર વિશે જોયું હતું ચાલો હવે આપણે જોઈએ ઘાસના મેદાનો સિંહ જંગલમાં કે ઘાસના મેદાનમાં રહેતું સશક્ત પ્રાણી છે જે હરણ જેવા પ્રાણીનો શિકાર કરી તેને મારી શકે છે તે રંગમાં આછા ભૂખરા રંગનો હોય છે હરણ તથા સિંહના ચિત્રને જુઓ આ બંને પ્રાણીઓના ચહેરા પર આંખો કઈ રીતે ગોઠવાયેલી છે આ બંને પ્રાણીઓના ચહેરા પર આંખો સામેની તરફ ગોઠવાયેલી છે કે બાજુ પર સિંહને આગળના પગને લાંબા પંજા હોય છે જેને આંગળીઓમાં અંદર પણ ખેંચી શકાય છે શું સિંહના લક્ષણો તેને જીવવા માટે કોઈ રીતે ઉપયોગી છે તેનો આછો ભૂખરો રંગ તે જ્યારે શિકાર માટે ફરે છે ત્યારે ઘાસના મેદાનમાં છુપાવવા માટે મદદરૂપ થાય છે ચહેરાની આગળ તરફ રહેલી આંખો તેને શિકારના ચોક્કસ સ્થાન વિશે ખ્યાલ આપે છે બા મિત્રો ચાલો આપણે સિંહના શિકારી પ્રાણી તરીકેના અનુકૂલનો જોઈએ સિંહ જંગલમાં કે ઘાસના મેદાનમાં રહેતું સશક્ત પ્રાણી છે જે હરણ જેવા પ્રાણીનો શિકાર કરી શકે છે સિંહનો આછો ભૂખરો રંગ ઘાસના મેદાનમાં છુપાવવા માટે મદદરૂપ થાય છે અને પક્ષીની નજરથી બચીને તેના પર અચાનક હુમલો કરી શકે છે સિંહના ચહેરાની આગળ તરફ રહેલી આંખો તેને શિકારના ચોક્કસ સ્થાન વિશે ખ્યાલ આપે છે તેની દોડવાની ઝડપ શિકારને પકડવામાં મદદ કરે છે હરણ પણ જંગલ અને ઘાસના મેદાનમાં રહેનારું અન્ય એક પ્રાણી છે જંગલની વનસ્પતિના મજબૂત પ્રકાંડને ચાવવા માટે મજબૂત દાંત હોય છે હરણને તેનો સિંહ જેવા શિકારી પ્રાણીઓ દ્વારા શિકાર ન થાય અને તેમનાથી બચાવ થાય તે માટે શિકારી પ્રાણીઓની હાજરી જાણવી જરૂરી છે શિકારીની હલનચલન સાંભળવા માટે તેના કાન લાંબા હોય છે માથાની બાજુ પર રહેલી આંખો તેને કતરાની જાણ માટે દરેક દિશામાં જોવા માટે મદદરૂપ થાય છે હરણની ઝડપ તેને તેના શિકારીથી દૂર ભાગવામાં મદદરૂપ થાય છે બા મિત્રો ઘાસના મેદાનમાં રહેતા હરણના અનુકૂલનો ચાલો આપણે જોઈએ ઘાસના મેદાનની વનસ્પતિના મજબૂત પ્રકારને ચાવવા માટે હરણને મજબૂત દાંત હોય છે હરણનો વાઘ અને સિંહ જેવા પ્રાણીઓ દ્વારા શિકાર ન થાય અને તેમનાથી બચાવ થાય તે માટે શિકારી પ્રાણીના સામાન્ય હલનચલનને સાંભળી શકે તે માટે હરણના કાન લાંબા હોય છે હરણના માથાની બાજુ પર રહેલી આંખો તેને ખતરાની જાણ માટે દરેક દિશામાં જોવા માટે મદદરૂપ થાય છે હરણની ઝડપ તેને શિકારી પ્રાણીથી દૂર ભાગવામાં મદદરૂપ થાય છે હરણ સિંહ કે અન્ય પ્રાણી કે વનસ્પતિની આવી બીજી ઘણી રચનાઓ હોય છે જે તેમને નિવાસ માટે મદદરૂપ થાય છે જુઓ બાળ મિત્રો અહીં આકૃતિ નવ પોઈન્ટ આઠ એ સિંહ અને બી હરણ જુઓ અહીં સિંહની આકૃતિ આપેલી છે અને અહીં હરણની તમે જોઈ શકો છો ચાલો હવે આપણે જોઈએ કેટલાક જલીય નિવાસ સ્થાનો જેમાં સૌ પ્રથમ ચર્ચા કરી છે મિત્રો માછલીના અનુકૂલનો આપણે જોઈ લીધા કે તે દરિયામાં કેવી રીતે જીવી શકે છે ઘણા બધા દરિયાઈ જીવો પાણીમાં સરળતાથી હલનચલન કરી શકે તે માટે ધારારેખીય શરીર ધરાવે છે બાળ મિત્રો દરિયાઈ જીવો પાણીમાં સરળતાથી હલનચલન કરી શકે તે માટે તેનું શરીર કેવો આકાર ધરાવે છે ધારારેખીય કેટલાક દરિયાઈ પ્રાણીઓ જેવા કે સ્ક્વિડ એક મૃદુકાય પ્રાણી જે આઠ પગ અને બે સ્પર્શકો ધરાવે છે અને ઓક્ટોપસના શરીર ધારારેખીય હોતા નથી બાળ મિત્રો કેટલાક દરિયાઈ પ્રાણીઓ જેવા કે અને ઓક્ટોપસ જેના શરીર હોતા નથી તેઓ દરિયાના તળિયે રહે છે નીચે દરિયાના રહે છે અને જે શિકાર તેમના તરફ ગતિ કરે છે તેને પકડી લે છે જો કે જ્યારે તેઓ પાણીમાં હલનચલન કરે ત્યારે તેમના શરીરને ધારારેખીય કરી દે છે બાળ મિત્રો સ્ક્વિડ અને ઓક્ટોપસના શરીરનો આકાર ધારારેખીય નથી પરંતુ જ્યારે તેઓ પાણીમાં હલનચલન કરે ત્યારે તેમના શરીરને ધારારેખીય કરી દે છે આ પ્રાણીઓમાં પાણીમાં ઓગળેલો ઓક્સિજન વાપરવા માટે ચૂઈ હોય છે બાળ મિત્રો આ પ્રાણીઓ ઓગળેલો ઓક્સિજન પોતાના શરીરમાં લેવા માટે તેના શરીરમાં શું હોય છે ચૂઈ બરાબર છે ડોલ્ફિન અને વહેલ જેવા કેટલાક દરિયાઈ જીવોને ચૂઈ હોતી નથી બાળ મિત્રો ડોલ્ફિન અને વહેલ જેવા કેટલાક દરિયાઈ જીવો છે જેને ચૂઈ હોતી નથી તો તેઓ કેવી રીતે શ્વસન કરતા હશે તેઓ નસકોરા કે શ્વસન છિદ્રો જે તેમના માથાના ઉપરના ભાગે ગોઠવાયેલા હોય છે તેના દ્વારા હવા અંદર લે છે બાળ મિત્રો આવા પ્રાણીઓ જેમ કે વહેલ અને ડોલ્ફિન તેના માથાના ઉપરના ભાગે શ્વસન છિદ્ર આવેલું હોય છે નસકોરા આવેલા હોય છે તેના દ્વારા તે હવા અંદર લે છે તેના વડે તેઓ જ્યારે પાણીની સપાટી નજીક તરતા હોય ત્યારે શ્વાસ દ્વારા હવા અંદર લે છે તેઓ લાંબા સમય સુધી શ્વાસ લીધા વગર પાણીની અંદર રહી શકે છે હવા શ્વાસમાં લેવા માટે તેઓ સમયાંતરે સપાટીની બહાર આવે છે શું તમે ડોલ્ફિનની આ રસપ્રદ પ્રવૃત્તિને ટેલિવિઝનના કાર્યક્રમમાં કે સમુદ્રી જીવન પરની કોઈ ફિલ્મમાં જોઈ છે વહેલ અને ડોલ્ફિનને જોયું હોતી નથી તેઓ નસકોરા કે શ્વસન છિદ્રો જે તેમના માથાના ઉપરના ભાગે ગોઠવાયેલા હોય છે તેઓ જ્યારે પાણીની સપાટીની નજીક તરતા હોય ત્યારે તેના દ્વારા હવા અંદર લે છે તેઓ લાંબા સમય સુધી શ્વાસ લીધા વગર પાણીની અંદર રહી શકે છે શ્વાસ લેવા તેઓ સમયાંતરે સપાટીની બહાર માથું કાઢે છે ત્યારબાદ આપણે જોઈએ બાળ મિત્રો તળાવો અને સરોવરો શું તમે ક્યારે તળાવ સરોવર નદી કે નાળામાં પણ વનસ્પતિને ઉગેલી જોઈ છે બાળ મિત્રો તમે તળાવ સરોવર નદી નાળામાં કોઈ વનસ્પતિ જોઈ છે જો શક્ય હોય તો નજીકના તળાવની મુલાકાત પર જાઓ અને તેમાં જોવા મળતી વનસ્પતિના પ્રકારો દોરવાની કોશિશ કરો આ વનસ્પતિના મૂળ પ્રકાંડ અને પર્ણો કઈ રીતે ગોઠવાયેલા છે બાળ મિત્રો શક્ય હોય તો કોઈ નજીકના તળાવની મુલાકાત લો અને ત્યાં ઉગેલી વનસ્પતિને જુઓ આ વનસ્પતિના મૂળ પ્રકાંડ અને પર્ણો કઈ રીતે ગોઠવાયેલા છે શક્ય હોય તો તેની આકૃતિ દોરો કેટલીક વનસ્પતિઓના મૂળ પાણીની નીચેની માટીમાં ચોંટેલા હોય છે બાળ મિત્રો તળાવમાં કેટલીક એવી વનસ્પતિઓ હોય કે જેના મૂળ પાણીની નીચેની માટીમાં ચોંટેલા હોય છે જુઓ આકૃતિ નવ ભૂનિવાસીય વનસ્પતિમાં જમીનમાંથી પાણી અને પોષક દ્રવ્યો મેળવવામાં મૂળ અગત્યનો ભાગ ભજવે છે જોકે કે જલીય વનસ્પતિમાં મૂળ કદમાં ઘણા નાના હોય છે અને તેમનું મુખ્ય કાર્ય વનસ્પતિને એક સ્થળે જકડી રાખવાનું છે બાળ મિત્રો જલીય નિવાસસ્થાનમાં જે વનસ્પતિ ઉગેલી હોય તેમના મૂળ કદમાં કેવા હોય ઘણા નાના અને તેમનું મુખ્ય કાર્ય શું છે વનસ્પતિને એક સ્થળે જકડી રાખવાનું આવી વનસ્પતિના પ્રકાંડ લાંબા પોલા અને હલકા હોય છે પ્રકાંડ પાણીની સપાટી સુધી વિકસિત થાય છે જ્યારે પર્ણ અને ફૂલો પાણીની સપાટી ઉપર તરતા હોય છે કેટલીક જલીય વનસ્પતિઓ પાણીમાં સંપૂર્ણ ડૂબેલી હોય છે આવી વનસ્પતિના તમામ ભાગ પાણીની અંદર વિકસે છે આમાંની કેટલીક વનસ્પતિના પર્ણો સાંકડા અને પાતળી પટ્ટી જેવા હોય છે તે વહેતા પાણીમાં વળી શકે છે કેટલીક ડૂબેલી વનસ્પતિઓમાં પર્ણો એટલા વિભાજિત હોય છે કે પાણી તેને કાંઈ જ નુકસાન પહોંચાડ્યા વગર તેમાંથી વહન પામતું હોય છે બાળ મિત્રો જલીય વનસ્પતિઓનું મૂળ તંત્ર કદમાં નાના હોય છે અને તેમનું કાર્ય વનસ્પતિને એક સ્થળે જકડી રાખવાનું છે વનસ્પતિના પ્રકાંડ લાંબા પોલા અને હલકા હોય છે આથી પ્રકાંડ પાણીની સપાટી સુધી વિકસિત થાય છે વનસ્પતિના પર્ણ અને ફૂલો પાણીની સપાટી ઉપર તરતા હોય છે કેટલીક જલીય વનસ્પતિઓ પાણીમાં સંપૂર્ણ ડૂબેલી હોય છે આવી વનસ્પતિના તમામ ભાગ પાણીની અંદર વિકસે છે કેટલીક વનસ્પતિના પર્ણો સાંકડા અને પાતળી પટ્ટી જેવા હોય છે તે વહેતા પાણીમાં વળી શકે છે કેટલીક ડૂબેલી રહેતી વનસ્પતિઓમાં વર્ણો એટલા વિભાજીત હોય છે કે પાણી તેને કાંઈ જ નુકસાન પહોંચાડ્યા વગર તેમાંથી વહન પામતું હોય છે આકૃતિ નવ પોઈન્ટ નવ કેટલીક જન જલીય વનસ્પતિઓ પાણી પર તરે છે કેટલીક વનસ્પતિના મૂળ તળિયે માટીમાં જકડાયેલા હોય છે કેટલીક જલીય વનસ્પતિઓ પાણીમાં સંપૂર્ણ ડૂબેલી હોય છે દેડકા સામાન્ય રીતે તળાવનો નિવાસસ્થાન તરીકે ઉપયોગ કરે છે બાળ મિત્રો દેડકા સામાન્ય રીતે ક્યાં જોવા મળે છે તળાવ પાસે બરાબર દેડકાઓ તળાવના પાણી અને જમીન એમ બંને પર રહી શકે છે દેડકાઓ તળાવના પાણીમાં અને જમીન બંને પર રહી શકે છે તેથી તેમને ઉભયજીવી પણ કહેવામાં આવે છે તેમના પાછળના પગ મજબૂત હોય છે જે તેમને કૂદકો મારવા તથા તેના શિકારને પકડવામાં મદદ કરે છે બાળ મિત્રો દેડકાના પાછળના પગ મજબૂત હોય છે જે તેમને કૂદકો મારવા તથા તેના શિકારને પકડવામાં મદદ કરે છે તેમને ઝાડપાદ હોય છે જે તરવામાં મદદરૂપ થાય છે ઝાડપાદ એટલે શું આંગળીઓ વચ્ચે ચામડી જોડાયેલી હોય તેવા

છે પ્રકરણ સાતમાં સૂચન કરેલી હર્બેરિયમ બનાવવાની પ્રવૃત્તિ કરી ત્યારે તમે પણ વિવિધ પ્રકારની વનસ્પતિઓની નોંધ લીધી હશે પૃથ્વી પરના તમામ વિસ્તારોની વનસ્પતિઓના પર્ણોના હર્બેરિયમની વિવિધતાની કલ્પના કરો બા મિત્રો આ વિડીયોમાં અહીં સુધી જ નેક્સ્ટ વિડીયોમાં આપણે નવ પોઈન્ટ ચાર સજીવોની લાક્ષણિકતાઓ વિશે જોઈશું વંદે માતરમ